भारत की, की आप उपस्थित आपना सौना गुजरात राज्य प्रजाना हृदय सम्राट लोकप्रिय મુખ્યમંત્રી श्री आदरणीय श्री વિજયભાઈ રૂપાણી સાહેબ આપણા ખેડૂત પુત્ર આપણને માર્ગદર્શન કરે છે આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણીજી આપણા જિલ્લાના નવનિયુક્ત પ્રભારી મંત્રી શ્રી આદરણીય શ્રી પ્રદીપસિંહજી સાહેબ આપણને સંગઠનની અંદર હરમેશ એમને પ્રેરણા રૂપ માર્ગદર્શન કર્યું છે એવા એવા આદન્ય શ્રી ભીખુભાઈ દલશાનિયા સાહેબ સંગઠન મહામંત્રી પ્રદેશ એવા જ બીજા આપણા જિલ્લા સાથેનો વર્ષો જૂનો નાતો જૂના પંચમહાલ સાથેનો પણ એવા પ્રદેશ મહામંત્રી શ્રી આદન્ય શબ્દશરણભાઈ આપણા જિલ્લાના પ્રભારી અને પ્રદેશના ઉપાધ્યક્ષ અને એમના નેજા હેઠળ આપણે માર્ગદર્શન લઈએ છીએ એવા માન્ય ભાર્ગવભાઈ ભટ્ટ માન્ય જિલ્લા પ્રભારી શ્રી આપણા પરાક્રમસિંહ બાપુ માન્ય શ્રી આપણા જિલ્લાનું એક ગૌરવ છે એવા માન્ય શ્રી મંત્રી શ્રી જયદ્રથસિંહજી આપણા શહેરાના લોકપ્રિય ધારાસભ્યશ્રી

આપણા પૂર્વ આપણા જિલ્લાના પ્રમુખશ્રીઓ આપણા પૂર્વ સંસદશ્રી અને જેમના માર્ગદર્શન હેઠળ જૂના પંચમહાલની અંદર સંગઠન આગળ વધ્યું એવા આદરણીય શ્રી માન્ય ગોપાલસિંહજી પૂર્વ સાંસદ શ્રી ગોપાલજી સોલંકી સાહેબ આપણા ચેરમેન સરદારસિંહ જેમનું નામ છે જરદાર જળસિંચ એના ચેરમેન માન્ય શ્રી સરદારસિંહજી આપણા સન્માન્ય સૌ આપણા જિલ્લાના હોદ્દેદાર શ્રીઓ આપણા માન્ય માજી ચેરમેન નિગમના ચેરમેન અને અગ્રણી કાર્ય કરતા સિનિયર કાર્ય કરતા અસ્વસ્થ તબિયત હોવા છતાં અહીં પધાર્યા છે એવા ડોક્ટર ચંદ્રકાંત પંડ્યાજી મીનાબેન સન્માન્ય શ્રીઓ અને આપણા જિલ્લાના તેરસો ને પચીસ જેટલા છે અને અગિયાર મંડલ કેન્દ્રો છે આ મંડલ કેન્દ્રો ઉપરથી ઉપસ્થિત આપણા સંગઠનના કાર્યકર્તા મિત્રો અને બુથ ઉપરથી પ્રમુખ મંત્રી વાલી અને બીએલએ ટુ અને સંગઠનના સૌ કાર્યકર્તા મિત્રો ભાઈઓ બહેનો પ્રતિષ્ઠિત શ્રીઓ આપ સૌને આ એક જે વર્ષો જૂનું સપનું હતું કાર્યકર્તાઓનું આજે સાકાર થઈ રહ્યું છે ત્યારે આ આનંદ આનંદની અંદર આપ સૌને હું નમન કરું છું પણ નમન કરું છું મિત્રો વધારે વાત મારે નથી કરવી પરંતુ ધ્યાન પર મૂકું છું એટલા માટે મૂકું છે કે આપણે કોઈ પણ સમારંભ કરીએ કોઈ પણ ખાતબી કે સમારંભ કરતા આવીએ તો આપણે એકત્રિત ભીડ કરીએ છીએ પરંતુ આપણે એક નોખી આગવી રીતે આપણી સંગઠનની માયરામાં રહીને અને એ પ્રક્રિયાના પ્રેરણા રૂપ અમારા માન્ય ભાર્ગવ ભાઈએ ચોવીસ ત્રણ રોજ આપણી જિલ્લાની બેઠક લીધી અને ત્યાર પછીનો જે બેઠકનો ક્રમ શરૂ થયો અને અગિયાર અગિયાર મંડળ કેન્દ્રોની અંદર જિલ્લાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ આપણા જિલ્લાના હોદ્દેદારશ્રીઓ મને ભાર્ગવભાઈ જ પરાક્રમસિંહજી સૌ સાથે મળીને આ બેઠકોમાં જે પ્રકારની સંગઠનની સ્વતંત્રતા છે એ પ્રકારે આ બૂથ ઉપરથી આપણો કાર્ય કરતા આનો સાક્ષી બને ભૂમિ પૂજનનો એ પ્રકારની રચના ઘડી અને આજે આનંદ થાય છે કે આપણે આ આંકડાની અંદર 1325 આપણા જિલ્લાના બૂથ ઉપર આવેલું આપણું પંચમાલ જિલ્લો એ પૈકીના 1100 બૂથો ઉપરથી અજ્યારે આ કાર્યકર્તાઓ અહીંયા ગાડી પધાર્યા છે ખૂબ આનંદ થાય છે અને જ્યારે આનંદ થાય છે ત્યારે આપણું આ કાર્યાલય આ સાકાર થવાનું છે અને લોકસભા પહેલા અહીંયા ગાડીથી જ લોકસભાની ચૂંટણી લડાઈ એ પ્રકારની રચના કરવામાં આવેલી છે આપણા પ્રદેશના મહાનુભાવો માન્ય જીતુભાઈ માન્ય ભીખુભાઈ માન્ય વિજયભાઈ શ્રેષ્ઠી ગણોએ જે પ્રકારે આ કાર્યાલયની અંદર ભારતીય જનતા પાર્ટીના નામનું કાર્યાલય અને આ કાર્યાલય એટલે આ કાર્યકર્તાઓની પૂંજી આ કાર્યકર્તાઓની મૂડી અને એના સાક્ષી તરીકે આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે આ કાર્યાલય એક મંદિર તરીકે મંદિર તરીકેની એમાંથી મળતી ઊંચાઓ પ્રાપ્ત કરીને સંગઠનનો જે વ્યાપદ્યો છે ઓગણીસો નેવું થી માંડીને પંચવાલ જિલ્લાની અંદર જૂનો પંચવાલ એનો સાક્ષી જો આ ત્રણ જિલ્લા આજે અસ્તિત્વમાં છે આ માતૃ સંસ્થા માતૃ ની અંદર આ પહેલામાં પહેલું ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય લખવાનું લલાટ આ પંચમહાલ જિલ્લાના કાર્યકર્તાઓના લલાટે આવ્યું છે ત્યારે આ આનંદની ઘડીની અંદર આપણે આ કાર્યાલય સાકાર થવાનું છે આ કાર્યાલયની જમીન ભારતીય જનતા પાર્ટીના નામની છે અઢાર હજાર ચારસો ચોરસ ફૂટ જેટલો વિસ્તાર છે અહીં આગળ ચાર હજાર એટલે બાર હજાર ઉપરના સ્વેર ફૂટ નું ત્રણ મંજલી આ મકાન ભવ્યાતી ભવ્ય બનવાનું છે એની અંદર આધુનિક ટેકનોલોજી સજ્જ અને એ આધુનિક ટેકનોલોજીની અંદર જે કંઈ કરવું પડે એ પ્રકારના બધા જ આયામો પૂરા કરીને આ મધ્ય ગુજરાતની અંદર એક કેન્દ્ર બિંદુ બનીને આ પાઇ બાયપાસ ઉપરનું કાર્યાલય બન્યું છે ત્યારે આપણે સૌ કાર્યકર્તાઓ મિત્રો આ કાર્યાલયની બાજુમાં એક હનુમાનજી મંદિર આવેલું છે આ હનુમાનજીની મંદિરની જમીન એ મુસ્લિમ ભાઈ છે આ એકતાનું એક પ્રતીક તરીકેનું નજીકમાં આ હનુમાનજી મંદિર આવેલ હનુમાનજી દાદાના સતત આપણી પર આશીર્વાદ રહ્યા છે રહેવાના છે ત્યારે મિત્રો રાજકીય દ્રષ્ટિકોણથી પંચમાળ જિલ્લાનો કાર્યકર્તા યા રમેશ માટે જે પ્રકારના આપણા શ્રેષ્ઠ તરફથી માર્ગદર્શન જો માલ્યું છે ત્યારે આજે કેવું મન થાય છે કે પંચમહાલ જિલ્લાની અંદર આપણી સાત તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની ચાર નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની ચૌદ જેટલી આપણી સહકારી ક્ષેત્રની જે પ્રકારની એપીએમસી ને ખરીદ વેચાણ છે ભારતીય જનતા પાર્ટીની મિત્રો આપણી સંગઠનની સંરચનાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીમાં એક લાખ છપ્પન હજાર ચારસો પ્રાથમિક સદસ્યો છે અને એની અંદર એકવીસો ને પાંચ જેટલા સક્રિય સદસ્યો છે એવી આ સંગઠનની કડી મજબૂત છે કે તાજેતરમાં થયેલી ચૂંટણીમાં પણ માન્ય નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન છે આ પંચમહાલ લીલાએ ગુજરાતમાં સાકાર કર્યું કોંગ્રેસ મુક્ત પંચમહાલ કરીને ભારતીય જનતા પાર્ટીનો અહીંયા ગાડી ચાર ધારાસભ્યો ચૂંટાયા છે વિશેષ તો નથી કરવી આ માન્ય મહાનુભાવોના આશીર્વાદ આશીર્વચન લેવાના છે મિત્રો આગામી પડકારોની અંદર કાર્યકર્તાઓ એક બનીને આપણે હજુ પણ આપણી જે દિશા છે એમાં પ્રબળતા આવે એમાં આપણી કર્મળતા થાય અને આપણે જ્યાં આગળ હઈશું ત્યાં આગળ અને અમને જ્યાં બોલાવશે ત્યાં આગાડી અમે પરિણામલક્ષી બનીને કાર્યકર્તા અમને જ્યારે બોલાવશે ત્યારે તૈયાર છે અમારું આ જે પ્રકારનું રાજકીય અસ્તિત્વ છે એનો પગધો હનુમાન દાદાની પગની માફક મજબૂત છે કરવા માટે આપણે ગૌરવ લઈ શકીએ કે આજે દેશની અંદર એકવીસ રાજ્યોમાં ભાજપની સત્તા છે ક્યાંક સીધા આપણા મુખ્યમંત્રી છે ક્યાંક આપણે સહયોગમાં છીએ આજે આઝાદી પછી પહેલીવાર વાર કોઈ એવી પાર્ટી હોય કે જેને કોંગ્રેસ પછી બહુમતી સાથે દિલ્હીમાં સરકારની અંદર બેઠા હોય બાકી વચ્ચે સરકારો બદલાય બિન કોંગ્રેસી સરકારો પણ આવી પરંતુ મિલી જુલી બધી પાર્ટીના સંયુક્ત રીતે એનડીએ તરીકે પણ આપણે સરકારમાં આવ્યા હતા પરંતુ કોઈ એકલી પાર્ટીને બહુમતી સાથે આઝાદી પછી પહેલી વાર જો સત્તામાં કોઈ બેઠા હોય તો ભારતીય જનતા પાર્ટીના ગૌરવ મળે છે એવી આપણી આ પાર્ટી છે આમ ભારત અને ભાજપની રાશિ એક જ છે ભારતના ભાગ્યોદય માટે ભાજપની સ્થાપના થયેલી છે કોંગ્રેસની સ્થાપના થઈ હતી એક અંગ્રેજ દ્વારા અંગ્રેજોના હિત માટે થઈ હતી ભારતના હિત માટે નહોતી થઈ ધીમે ધીમે પછી નેતૃત્વ બદલાયું લોકમાન્યજી જેવું આવ્યું અને પછી ગાંધીજી જેવું નેતૃત્વ એવું જેના કારણે પછી આઝાદીની ચળવળના એ કોંગ્રેસ નિમિત્ત પણ બની પરંતુ એનું જે મૂળ જન્મકુંડળી કાઢીશું તો એલેન હ્યુમ દ્વારા જે એક અંગ્રેજથી સ્થાપના થઈ હતી અંગ્રેજોના હિતમાં થઈ હતી ભારતના હિતમાં થઈ નહોતી ઓગણીસો એકાવનમાં જનસંઘની સ્થાપના થઈ હતી એ ભારતના હિત માટે થયેલી જનસંઘ એનો પુનર્જન્મ ઓગણીસો એસીમાં એટલે ભાજપ આજનું ભાજપ જેને આજે અડત્રીસ વર્ષ થયા અને એ વખતે અટલજી એ આગાહી પણ કરેલી અંધેરા છટેગા સૂરજ નીકળેગા ઓર કમલ ખીલેગા ત્યારે કોઈને લાગતું નહોતું કમલ આટલું વિશાળ રીતે આખા દેશની અંદર વ્યાપક રીતે ખીલશે અને હજી તો આપણું ધ્યેય છે ખૂબ આગળ છે આપણે તો સંપૂર્ણ દેશને વિશ્વની અંદર સર્વોચ્ચ સ્થાને લઈ જવા માગીએ છીએ ભારત માતા ફરીથી વિશ્વગુરુના સિંહાસને વિરાજમાન બને

ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના નતી થઈ ત્યારે લોકશાહી નું ખૂન કરનાર કોંગ્રેસ જેમણે આ દેશ ઉપર કટોકટી લાદી હતી એવા વખતે આપણે ભાગશે છે કે એમનું નેતૃત્વ આપને મળી રહ્યું છે એવા વખતે અનેક લોકોએ જેલવાસ ભોગ્યો લડાયો લડી લોકશાહી ને ફરી વખત પુનઃ સ્થાપન કરવા માટે ઘર બાર બધું છોડી અને મિત્રો એ જેલવાસ ભોગ્યો હતો એમાંનો એક નામ એ વિજયભાઈ રૂપાણી એક વર્ષ સુધી ભુજ અને ભાવનગરની જેલમાં એક વિચાર માટે મિત્રો જે કામ કરે છે એવું નેતૃત્વ તો આપણી પાસે છે અનેક લોકો અહીંયા હાજર છે અનેક લોકો નહીં હાજર હોય સમગ્ર રાજ્ય ને દેશની અંદર મિત્રો આ પ્રકારે ભારતીય જનતા પાર્ટી એમનો વિચાર એના પાયાની અંદર અનેક લોકોનો પરસેવો ને પરિશ્રમ પીડ્યો છે આપણે એમ થાય કે આજે મકાનનો ખાતમુહૂર્ત આપણે કરી રહ્યા છીએ આપણે ઘરનું ઘર બનાવી રહ્યા છીએ પાર્ટીનું ઘર બનાવી રહ્યા છીએ ત્યારે વિશેષ સ્વાભાવિક આનંદ હોય પણ એ પાયાની અંદર આજે જે ખાતમુહૂર્ત કર્યું છે એમાં ઈટ મૂકી છે જે ઈમારત બહુ મોટી દેખાતી હોય છે એ પાયાની અંદર એ ઈંટ મૂકી હોય છે એ લોકોનું પણ એટલું મહત્વ હોય છે હું આજે સમગ્ર રાજ્યની અંદર મારા પૂર્વે જેટલા લોકોએ પાર્ટીમાં કામ કર્યું છે જનસંઘ વખતે કામ કર્યું છે આ જિલ્લાની અંદર કામ કર્યું છે એ તમામ જવાબદાર પ્રમુખો હોય જવાબદારી હોય કે ન હોય પણ મારી ભારતીય જનતા પાર્ટીનો વિચાર મજબૂત બને એના માટે થઈ પરસે રેડો છે એને નત મસ્તકે ભારતીય જનતા પાર્ટીના ના કાર્યકર્તાઓ વતી વંદન કરું છું પ્રણામ કરું છું આ ઈમારત આજે આપણે બધા ભાગશાળી લોકો છીએ વ્યવસ્થાઓ મળે છે વાહનોમાં આવજા કરી શકીએ છીએ પાર્ટી વ્યવસ્થાઓ પૂરી પાડે છે મિત્રો એક સમય હતો કે જનસંગ વખતે સ્થાપના થઈ હોય પછી ભારતીય જનતા પાર્ટી બની હોય વાહનો નતા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી દિંદ્યાજી ઘરમાં કોઈ બોલાવતું નહોતું ગામના ચોરાની અંદર પોતાનો વિચાર પોતાની વાત રાષ્ટ્રભક્તિને વરેલી આપણી ભારતીય જનતા પાર્ટી કર્મઠ નેતૃત્વ અડગ નેતૃત્વ પ્રામાણિકતા અને પારદર્શકતાથી ચાલતી આપણી પાર્ટી મિત્રો કોઈ બોલાવા વાળું નહોતું ઘણી વખત આપણને ક્યાંક નથી મળ્યું ત્યારે જે અંદર મનમાન મનમાં કાર્યકર્તાઓને કચવાટ રહેતો હોય છે ને એટલા માટે મિત્રો હું વાત કરું છું આજે માખણમાં પાટું છે પહેલાની બસ માં જવાનું વાહન મળે ન મળે કોઈ બોલાવે ન બોલાવે કોઈ પાણી પાય ન પાય કારણ કે એ દીપક આવ્યા છે એ ભાજપવાળા આવ્યા છે મિત્રો આજે માન સન્માન આપણને જે મળી રહ્યું છે એ માન સન્માન ને સગવડતા હો એ ભારતીય જનતા પાર્ટીમાં અનેક લોકોએ આહુતિઓ આપી છે બલિદાનો આપ્યા છે પરસેવો પાડ્યો છે એમના કારણે છે ક્યારેક આવો વિચાર આવે કે મારે આ જોઈતું હતું મને આ ન મળ્યું મારી આ લાયકાત હતી પણ આ ફલાણા વ્યક્તિને મળ્યું એનામાં તો કાંઈ નથી મિત્રો ત્યારે મારી વિનંતી છે બધાને કદાચ બધું નહીં મળી જતું હોય પણ મારી પાર્ટીએ જે સમાજની અંદર ગામની અંદર કુટુંબની અંદર જિલ્લાની અંદર રાજ્યની અંદર પદ હોય કે ન હોય પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે જે સન્માન મળ્યું છે ને મિત્રો એ એ એ વિચાર કરજો સન્માન ભારતીય જનતા પાર્ટીના કારણે છે જીતુ વાઘાણીના પાછળથી કમળ નીકળી જાય તો જીતુ વાઘાણી પણ જીરો છે આ ભાવ સાથે મિત્રો આપણે કામ કરી રહ્યા છીએ નરેન્દ્રભાઈનું નેતૃત્વ અમિતભાઈ શાહની કલ્પના દરેક જિલ્લાની અંદર દેશમાં કાર્યાલયો થાય આપણી સંગઠનનું કામ આપણો વિચાર સંગઠન વધારે મજબૂત એ કાર્યાલય આપણું કેન્દ્રમાંથી થતું હોય છે બેઠકો થતી હોય આવવા જવાનું થાય એમાંથી કાર્યની વાત થાય કામ ધરતી ઉપર ઉતારાય આ પ્રકારે મિત્રો કાર્યાલયના ઉદ્ઘાટનો એ સમગ્ર દેશમાં થઈ રહ્યા છે દુનિયાની સૌથી મોટી પાર્ટી એ ભારતીય ભારતીય જનતા પાર્ટી બની છે એમને પાડવા માટે એમનો વિરોધ કરવા માટે મિત્રો હું તો એમ કહું છું કે આપણે ભાગશાળી છીએ સૌથી સુવર્ણ કાળની અંદર આપણે સૌ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છીએ નરેન્દ્ર મોદી નામનું નેતૃત્વ એ પણ ગુજરાતનું હોય અમિતભાઈ શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ એ પણ ગુજરાતના હોય અહીંથી હમણાં ભીખુભાઈ વાત કરી છે એકવીસ રાજ્યોમાં આપણી સરકાર હોય

એમના માટે મિત્રો એ નરેન્દ્રભાઈ દિવસ રાત એ કરી રહ્યા છે આપણા વિચારને તોડવા માટે આપણા તત્વોને તોડવા માટે અનેક લોકો મેદાને આવવાના છે હું તમને વિનંતી કરું છું કોઈ દી કાંઈ નહોતું ને તે દી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ મૂંઝાણો નથી એ બે સીટ હોય કે ન હોય વિચારને વળગીને કામ કર્યું છે ત્યારે એવડી મોટી પાર્ટી બની છે એટલી બધી સત્તાઓ પ્રાપ્ત કરી છે અને સત્તા એ સેવાના સાધન તરીકે કામ કરીએ છીએ લોકોનું કલ્યાણ થાય છેવાડાના માણસ એ મુખ્ય પ્રવાહમાં ભળે ગરીબ માણસ આગળ આવે એમના માટે કામ કરીએ વિજયભાઈ આપણા અત્યાર સુધીના તમામ મુખ્યમંત્રીઓ કેશુભાઈ હોય આદણી નરેન્દ્રભાઈ હોય આનંદીબેન હોય કે વિજયભાઈ અને નીતિનભાઈનું નેતૃત્વ હોય મિત્રો વિચાર કરજો અહીંથી હું આવતો હતો હમણાં હાલોલ કાલોલ બાજુથી સરસ મજાની લીલોતરી જોઈએ દીકરાઓ ભણવા જતા હોય જોઈએ આરોગ્યની સુવિધા જોઈએ રોડ રસ્તા જોઈએ મિત્રો આ બધી જ વસ્તુઓ કે કેમ આપણે શાસનમાં આવ્યા એટલા માટે કહ્યું નીતિઓ નિર્ણયો સેવા કરવા માટે આવ્યા છે ત્યારે સત્તાથી સર્વગ્રાહી રીતે સમગ્ર સમાજને ફાયદો થાય એવા નિર્ણયો કરતા હોઈએ છીએ અને ત્યારે મારી ભારતીય જનતા પાર્ટી અહીંયા પહોંચી છે કોઈ નહોતું તેની પણ નથી મુંજાણા મિત્રો કભી થે અકેલે ભલા તબ નહીં ડરે તો આજ હવે ઇતને સારે અબ ડર કેસા આપણી સામે ગમે એવા ફટકારો આવે ગમે એવા સંઘર્ષો આવે મિત્રો આજના દિવસે સંકલ્પ કરીએ મારી ભારતીય જનતા પાર્ટીનો મૂળ વિચાર એ તત્વ ઘણી વખત ઘણા લોકો કહેતા હોય છે હું વિનંતી કરું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અહીંથી સમગ્ર રાજ્યના કાર્યકર્તાઓને આ જે બાગ છે ને જે ફૂલ ખીલ્યું છે મે કહ્યું એમ અનેક લોકોના નામ હશે નહીં હોય એ શેરીમાં ગલીમાં ગામમાં એ મારો ભાજપ આગળ વધે એના માટે મતતા હશે લડતા હશે ઝઘડતા હશે મિત્રો એને એવું ન લાગે કે આ બાગમાં મારો ભાગ નથી એ ક્યારેક એવું કહેતા હોય આ આ બાગમાં ભાગ મારો પણ છે તાજો નહીં તો વાસી ગુલાબનું ફૂલ અમારી બાજુ પણ ફેંકજો જવાબદારી અમારા બધાની છે સત્તામાં શાસનમાં પદાધિકારી છીએ ત્યારે કંઈ એવું કંઈને ન લાગે કે વાસી નહીં હું તો મારા પદાધિકારીઓને વિનંતી કરું છું તાજું ફૂલ આપણા સાથીઓને આપજો એમનો પણ અધિકાર છે આ ભારતીય જનતા પાર્ટીના બાગને ખીલવવામાં આ પ્રકારે પાર્ટીમાં કામ કરવા માટે ટેવાયેલા છે ઘણી વખત આપણે કહીએ ને કે નીચેના કાર્યકર્તાઓને સાચવજો ધ્યાન આપજો સાથી કાર્યકર્તાઓનો ખ્યાલ પણ મારી વિનંતી છે મિત્રો આપણે રાખીએ સાથે કામ કરીએ છીએ આજે પદ મળ્યું છે મારી જગ્યાએ અનેક લોકો સક્ષમ હશે એને નથી મળ્યું એનો અર્થ એવો નથી કે હું સક્ષમ હતો એ સાથીઓ સાથે પણ એક વિચાર થાય વિમર્શ થાય એમને પણ આપણા નિર્ણયના ભાગીદાર બનતા હોય એમને પણ એવું લાગે કે નહીં આમાં મારો પણ ભાગ છે એ પ્રકારે ટીમ સાથે મિત્રો કામ કર્યા છે ત્યારે આજે માસ પાર્ટી બની છે અનેક લોકો નવા આવ્યા છે સત્તા પછી આવ્યા છે ભાજપનો વિચાર ધીમો છે એટલા માટે આવ્યા છે મિત્રો આપણે ભાજપ ગમે છે એટલે ભાજપ સાથે છીએ અન્ય પાર્ટીમાં આપણે નથી ગયા કારણ કે એમનો વિચાર નથી ગમતો નેશન ફર્સ્ટ ગરીબ કલ્યાણકારી નીતિઓ સર્વાંગી સમાજનો વિકાસ થાય જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયથી ઉપર મારી ભારત માતા આ ભાવ સાથે કામ કરીએ છીએ ત્યારે મિત્રો માસ પાર્ટી બની છે મારી વિનંતી છે સૌ સાથી કાર્યકર્તાઓનું ઘડતર થાય એમની ક્ષમતા ઓછી વધતી હશે પણ એમની નીતિ એ મિત્રો ક્લિયર કટ ભારતીય જનતા પાર્ટીનો વિચાર છે ત્યારે એ પણ કાર્યકર્તાનો દૃઢ સંકલ્પને એનું મનોબળ મક્કમ થાય વિચાર સાથે મજબૂતાઈથી જોડાય એવો સંકલ્પ મિત્રો આપણે કરીએ આ માસ પાર્ટીને અમિતભાઈ શાહે કહ્યું છે મારે ક્લાસ પાર્ટી બનાવી છે મિત્રો માસ પાર્ટીમાંથી ક્લાસ પાર્ટી એટલે દરેક કાર્યકર્તામાં ભારતીય જનતા પાર્ટીનો વિચાર વધારે મજબૂત બને સમગ્ર સમાજમાં આપણો વિચાર મજબૂત બને એસટી એસસી ઓબીસીમાં સૌથી વધારે સંસદસીબ્યો આપણા છે દરેક જગ્યાએ આપણો વિચાર પહોંચ્યો છે આપણા પ્રતિનિધિ પહોંચ્યા છે મિત્રો આજે નોર્થ ઇસ્ટમાં ભારતીય જનતા પાર્ટી ન હોઈ શકે પંચમહાલમાં ન હોઈ શકે ફલાણા જિલ્લામાં ન હોઈ શકે ડાંગમાં ન હોઈ શકે મિત્રો આમાંથી બહાર નીકળ્યા છીએ બધી જ જગ્યાએ મારું ભાજપ છે મારો વિચાર છે પરમ વૈભવને શિખરે મારી ભારત માતાને પહોંચાડવા માટે મિત્રો આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ અહીંયા કાર્યાલયનું ઉદ્ઘાટન કાર્યાલયનું ખાતમુહૂર્ત થયું છે ત્યારે એનું ઉદ્ઘાટન થવાનું છે આ કાર્યાલય કે બધાનો ભાવ એમાં આવે આ મારું છે મિત્રો એક વડા તરીકે મને આનંદ થાય છે આ કાર્યાલયનું ખાતમુહૂર્ત થતું હોય ત્યારે મુખ્યને સૌથી વધારે આનંદ હોય એક માત્ર મારે વિનંતી જિલ્લાના લોકોને કરવી છે આપણે મુખ્યા છીએ ત્યારે અહીંયા આવનાર કાર્યકર્તા હોય એ કુટુંબીજનો હોય એ બધાની ખુશી કે મિત્રો આ કાર્યાલય કાર્યાલયની અંદર સમાય એ પ્રકાર આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ માત્ર મારા મુખ્યા તરીકેની ખુશી નહીં ઘરની અંદર મુખ્યા હોય ત્યારે બધા ખુશ રહે એ ભાવ સાથે આપણો ભારતીય જનતા પાર્ટીનો વિચાર નથી પહોંચ્યો ત્યાં પહોંચાડીએ આ ખાતમુહૂર્ત પ્રસંગે સમગ્ર જિલ્લાની ટીમને બંને પ્રભારી શ્રીઓને પ્રભારીશ્રીઓને શ્રીને અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ શુભ દિવસે આપ સૌને સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વધારે મજબૂત બને વધારે પ્રબળ બને વધારે સંકલ્પ સાથે આગળ વધીએ એવી શુભકામનાઓ માતા કી જય 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 વંદે માતરમ ગુજરાત પ્રથમ છઠ્ઠી એપ્રિલ આપણો સ્થાપના દિવસ છે છઠ્ઠી એપ્રિલ નિમિત્તે સમગ્ર ગુજરાત ભરના આપણા કાર્યકર્તાઓને હાર્દિક શુભકામનાઓ આપું છું ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી પાર્ટી છે હમણાં ભીખુભાઈ જેમ વાત કરી એકવીસ રાજ્યોમાં આપણી સરકારો છે દિલ્હીમાં કેન્દ્રમાં આપણી સરકાર છે અનેક

એ આપણે બનાવ્યો છે ઓગણીસો એકાવન માં જયારે જનસંઘની સ્થાપના થઈ ત્યારે માત્ર અગિયાર લોકો એક રૂમમાં બેસીને અખિલ ભારતીય જનસંઘ એ બનાવવામાં આવ્યો અને આજે આ વટવૃક્ષ ખરા અર્થમાં એક રાષ્ટ્રીય ફલક ઉપર આ વટવૃક્ષ બન્યું છે એ સમયે કોંગ્રેસનો સૂરજ મધ્યાહને હતો એમ કહેવાય કે કોંગ્રેસના નામે થાંભલા છૂંટાય આપણી તો ક્યાંય ચૂંટણીમાં ગણના નહોતી ડિપોઝિટ બચે એનો આનંદ હતો લડનારાને ખબર હતી કે આપણે જીતવાના નથી છતાં લડવાનું છે અને જાણે જીતી એવા કાર્ય કરતા આવે દૂરબીનમાં આમ દૂર દૂર જોઈને તો ક્યાંય સત્તા દેખાતી નહોતી અને એવા વખતે કોંગ્રેસના લોકોનું સ્લોગન હતું આપણું દીપક એ નિશાન હતું અને ત્યારે કોંગ્રેસના લોકો આપણી મજાક ઉડાડતા કહેતા કે દિયા મેં તેલ નહીં રાજ ચલાના કોઈ ખેલ નહીં જાણે કે આપણે રાજ ચલાવતા આવડતું જ નથી અને આજે બધા લોકો રાજ ચલાવવાના ઠેકા લેનારા લોકો એ કુશાસન આપ્યા અને એને કારણે જનતાએ કંટાળીને એ બધાને ઘર ભેગા કરી અને સુરાજ્યથી સ્વરાજ્ય એ ભારતીય જનતા પાર્ટીના લોકોને આ સત્તા સોંપવામાં આવી વિકાસ પુરુષ તરીકે વિકાસ શું કહેવાય વિઝન શું કહેવાય એ નરેન્દ્રભાઈએ એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ આ દેશની જનતાને આજે આ વાતને સ્વીકારવી પડી અને દેશનો નેતા છપ્પનની છાતીવાળો એક વિઝનેબરી પુરુષ એ ભારતીય જનતા પાર્ટીએ

ભારત મારી માતા છે ભારત માતાના કલ્યાણ માટે ભારત માતા જગતજનની બને ભારત પરમ વૈભવનું શિખર પ્રાપ્ત કરે અને એટલા માટે અંત્યોદય માટે ગરીબ માણસ એનો અંત્યોદય થાય એવા એક સ્વપ્ન સાથે લાખો કાર્યકર્તાઓ એ તપ ત્યાગ સાધના બલિદાન એ આપતા આપતા આ પાર્ટી આજે વિશાળ વટ વૃક્ષ તરીકે ઊભી છે આજે પણ કેરલમાં કોઈ સત્તા કેરલમાં દેખાતી નથી છતાં પણ કાર્યકર્તા લડે છે બલિદાન આપે છે દર મહિને આપણા કાર્યકર્તાના ખૂન થાય છે બરબરી રીતે ખરાબ રીતે કાર્યકર્તાને મારી નાખવામાં આવે છે છતાં કાર્યકર્તા વિચાર માટે પોતાના જાનની આહુતિ આપીને બલિદાન આપીને ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે કાર્યકર્તા એ વિચાર માટે મરે છે સત્તા માટે નહીં વિચાર માટે મરે છે વિચાર માટે બલિદાન આપે છે અને વિચારવાળા કાર્યકર્તા આઈડિયોલોજીકલી કમિટેડ સત્તા માટે નહીં આઈડિયોલોજીકલી કમિટમેન્ટ અને એના માટે કામ કરનારા કાર્યકર્તાની टीम फौज विशाल कार्यकर्ता नो वृंद के कैसे न के देवों को भी दुर्लभ है ऐसे टीम आ टीम ने कारण आज पार्टी आ स्थाने पहुंची है विचार माटे काम करव एक स्वप्न है कार्यकर्ता ना हृदय में अयोध्या में राम युवाओं को काम किसानों को सही दाम લગામ દો ભ્રષ્ટાચારી બદનામ આ બધા વિચાર માટે કાર્યકર્તા થાય બેંક ની રાજનીતિ ખતમ થાય જસ્ટિસ ફોર ઓલ અપીસમેન્ટ ફોર નન આ દેશમાં અંત્યોદય થાય છેવાડાના માનવીનો ઉદય થાય પછી એ કાર્યકર્તા એટલા માટે કામ કરે છે કે આ દેશમાંથી ગરીબી બેકારી ભ્રષ્ટાચાર એ સંપૂર્ણ નાબૂદ થાય અને એના માટે પોતાના જાનની આવતી આપે છે કે મારો દેશ એક મહાન બને અને એટલે જ આપણી પાર્ટી એ વિચાર આધારિત પાર્ટી છે આપણી પાર્ટી સત્તા આધારિત પાર્ટી નથી આપણી પાર્ટી એક પરિવાર છે શુદ્ધ સાત્વિક પ્રેમ કાર્ય દિવ્ય પ્રેમ ઈશ્વર સ્વયં આપ કાર્યકર્તા એવા શુદ્ધ કામ કરનારો કાર્યકર્તા અને એને કારણે આજે આ પાર્ટી એક પરિવારની જેમ ઉભી છે કોઈ પણ પાર્ટી એના સંચાર લક્ષ્ય હોય છે આપણે ત્યાં કનું મહત્વ છે અને એટલે કઈ છી અમારી પાર્ટી ચાર ક ઉપર ઉભી છે કાર્યકર્તા પાર્ટીમાં કેન્દ્ર સ્થાને કાર્યકર્તા છે સુપ્રીમસી ઓફ ધ ઓર્ગેનાઇઝેશન સંગઠન એ સર્વપ્રય છે અને એટલા માટે કાર્યકર્તા કેન્દ્ર સ્થાને છે એક ક કાર્યકર્તા કાર્યકર્તા આધારિત પાર્ટી નેતા આધારિત પાર્ટી નથી પરિવાર આધારિત પાર્ટી નથી ઉપરથી ટપકતા નેતાઓને કારણે આ પાર્ટી ચાલતી નથી આ પાર્ટી નીચેથી કાર્યકર્તાઓના આધારે પાર્ટી ચાલે છે અને એને કારણે કાર્યકર્તામાંથી નેતા બને નેતામાંથી મોટો નેતા બને આ અમારી પાર્ટીની પદ્ધતિ છે બીજો ક કાર્યક્રમ આધારિત પાર્ટી છે ખાલી ચૂંટણીઓ લડવી એટલું અમારું લક્ષ્ય નથી સતત આ રાષ્ટ્રના અમારી કાર્યક્રમો થી કાર્યકર્તાના નિર્માણ કાર્યક્રમોથી થી કાર્યકર્તાનું પડેલી શક્તિઓને બહાર કાઢવાનો પ્રયત્ન કાર્યક્રમોથી પાર્ટી પ્રજા વચ્ચે સતત જતી રહે અને એટલે જ છઠ્ઠી એપ્રિલ જેવા પાંચ છ દિવસો કે બુથ સુધીના કાર્યક્રમો આ પાર્ટી કરે છે કોંગ્રેસને તો હવે બુથ યાદ આવે છે અમે તો વર્ષોથી ઈચ ટેન યુથ એ અમારું આ કામની કાર્ય પદ્ધતિ છે એટલે કાર્યકર્તા કાર્યક્રમ ત્રીજી વાત છે કાર્ય પદ્ધતિ અમારી કાર્ય પદ્ધતિ એક સામૂહિક ચિંતન કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી કલેક્ટિવ એ સામૂહિકતા સાથે કામ કરનારા અમે લોકો છીએ અમે કોઈ ઇન્ડિવિજ કામ કરનારા લોકો નથી પોતાના સ્વનો વિચાર પોતે નેતૃત્વ કરે આગળ વધે એવી વાત નથી સૌને સાથે લઈ સૌનો સાથ સૌનો વિકાસ એક કલેક્ટિવ લીડરશીપ અને એના આભાર ઉપર અમારી કાર્ય પદ્ધતિ રહી છે ચોથી વાત આવે છે કાર્યાલય કાર્યકર્તા કાર્યક્રમો કાર્ય પદ્ધતિ એ કાર્યાલયમાં થાય છે અને એટલા માટે સમગ્ર દેશભરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈએ જાહેરાત કરી છે કે ભારતના તમામ જિલ્લાઓમાં પાર્ટીની પોતાની માલિકીનું કાર્યાલય એ બને કાર્યાલયમાં મિટિંગો થાય કાર્યાલયમાં અભ્યાસ વર્ગો થાય કાર્યાલયમાં કાર્યક્રમો નક્કી થાય કાર્યાલયમાંથી પાર્ટી ચાલે પાર્ટી કોઈના ઘરમાંથી ન ચાલવી જોઈએ પાર્ટી કોઈની ઓફિસમાંથી ન ચાલવી જોઈએ પાર્ટી કાર્યાલયમાંથી ચાલે અને પાર્ટી પોતાનું એક અસ્તિત્વ એ ઊભું રાખે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે નક્કી કર્યું છે કે તમામ જિલ્લાઓમાં પોતાના કાર્યાલય હોય અને આજની સદીમાં જ્યારે કાર્યાલય નિર્માણની વાત કરીએ છીએ ત્યારે આધુનિક કાર્યાલય ટેકનોલોજી સાથેનું કાર્યાલય વ્યવસ્થાઓ સાથેનું કાર્યાલય કે જ્યાં પાર્ટીના કામને અનુકૂળ વાતાવરણ હોય એ પ્રકારનું કાર્યાલય બને અને આજે પંચમહાલ જિલ્લાના સૌ પ્રમુખથી માંડીને હોદ્દેદારો કાર્યકર્તાઓને અભિનંદન આપું છું કે આજના દિવસે આ ખતમુહૂર્ત કર્યું છે વરસ દિવસમાં કાર્યાલયનું નિર્માણ થઈ જાય આવતી છઠ્ઠી એપ્રિલે કાર્યકલયનું લોકાર્પણ એ પણ નક્કી થાય અને પાર્ટી પંચમહાલ જિલ્લામાં કાર્યાલય આધારે હાલે ચાલે એ દ્રષ્ટિથી પણ અપેક્ષા રાખું છું અને છેલ્લે કમાં મેં કીધું એમ કાર્યાલય પછી કોષ આવે છે અને એટલે આપણે ત્યાં આજીવન સહયોગ નિધિ આપણે વ્યવસ્થા બનાવી છે ભારતીય જનતા પાર્ટી કોઈની કૃપા ઉપર ચાલવા માગતી નથી કોઈના દાન ધર્માદા ઉપર ચાલવા માંગતી નથી કાર્યકર્તા પોતાના ખર્ચે દર વર્ષે આજીવન સહયોગ નિધિમાં પૈસા આપે અને એ પૈસાના આધારથી પાર્ટી ચાલે જેથી કરીને સાધન શુદ્ધિ એ અમારું લક્ષ્ય છે કે સાધનની શુદ્ધિથી આ પાર્ટી ચાલવા માગે છે અને એટલા માટે એક કરશરયુક્ત વહીવટ કરીને કોષની પણ એક વ્યવસ્થા કરીને કોષાધ્યક્ષ દ્વારા આ પાર્ટી ચાલે છે આ પ્રકારે છે અને એમાં કાર્યકર્તા કાર્ય પદ્ધતિ કાર્યક્રમો કાર્યાલય કોષ આ બધી વ્યવસ્થાથી આ પાર્ટી સુચારુ ચાલે એ દ્રષ્ટિથી આપણે ચલાવીએ છીએ આપણી પંચનિષ્ઠા છે અને પંચ નિષ્ઠાના સભ્ય બહેના અત્યારે આપણે પંચનિષ્ઠાની પ્રતિજ્ઞા કરી છે અને એ રીતે અમે કામ કરવા માગીએ છીએ અતૂટ રાષ્ટ્રવાદ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ એ આપણી પહેલી નિશા પહેલી આપણી પંચનિષ્ઠા છે કે આ રાષ્ટ્રવાદ ભારત માતા કી જય સિવાય બીજી વાત નહીં દેશના હિત ના ભોગે કશું નહીં આ દેશ અમારા માટે સર્વોપરી છે અને એટલે એટલે જ अटल जी ना शब्दों ने कि यह देश हमारे लिए कोई भूमि का टुकड़ा नहीं है यह देश हमारे लिए जीता जागता राष्ट्र पुरुष है हिमालय जिसकी सिका है कश्मीर जिसका किरीट है कन्याकुमारी जिसके पैर है सागर जिसके चरण दुलाते हैं दिल्ली जिसका दिल है पंजाब और बंगाल दो विशाल भुजाएं है पूर्व घाटी और पश्चिम घाटी दो विशाल जंगाए है नर्मदा जिसकी करदनी है सावन के काले काले मेघ जिसकी कराल है, ये ऋषि मुनि तीर्थंकरों की भूमि है ये भूमि भूमि है, है, वंदनीय यहां, कंकर, कंकर यहां की नदी नदी हमारे लिए गंगा है यहां के जन जन हमारा है हमारा प्यारा है शताब्दियों की पूंजी के साथ सो जाता हुआ ये विराट पुरुष खड़ा है किसी को हमारी देशभक्ति पे शंका हो तो कान लगाकर सुन लीजिए हमारी मृत्यु के बाद हमारी अस्थियां गंगा में तैर रही होगी उन अस्थियों से भी कान लगाकर सुनना तो उसमें से भी आवाज आएगी भारत माता की जय भारत माता की जय भारत माता की जय आ प्रकार नो अतूट राष्ट्रवाद ये हमारी पहली निष्ठा ना हित विरुद्ध कसू नहीं

એ બધાને અમારો પડકાર છે કે ભારત માતા એને અમે કદી તૂટવા નહીં દઈએ ભારત માતા કી જય બોલીએ છીએ આ દેશમાં આ માન બિંદુઓ આ દેશના મહાપુરુષો એની અમે જય જયકાર કરીએ છીએ એના વિરોધી કોઈ વાત અમે ચલાવવા માંગતા નથી અને અમે એને પડકાર ફેંકીએ છીએ ભારત માતા કી જય બોલીએ છીએ આ દેશમાં ગરીબી બેકારી ભ્રષ્ટાચાર એ દૂર થાય આ દેશને ફોલી ખાનારા લોકો સ્થાપિત એના વિરુદ્ધનો લલકાર છે અમારો અને એટલા માટે અમે ભારતમાં બોલીએ છીએ કે આ દેશમાં ગરીબી હટે કોઈ માણસ ગરીબ ન હોય કોઈ ભૂખો ન સુબે કોઈ અભણ ન રહે અને એટલા માટે અમે ભારત માતા કી જય બોલીએ છીએ કોઈ બેકાર ન રહે બધાને કામ મળે સૌ કામ કરે ભ્રષ્ટાચાર સામેનો ખુલ્લો જંગ એ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યક્રમ છે અને એટલા માટે અમે કામ કરીએ છીએ ભાઈઓ બહેનો વાતાવરણ રાજકીય સ્થિતિ એની પણ વિચાર કરવાની આવશ્યકતા છે પંચનિષ્ઠામાં અતુટ રાષ્ટ્રવાદ એ પહેલી નિષ્ઠા છે બીજી નિષ્ઠા છે સર્વધર્મ નન જસ્ટિસ ફોર ઓલ બધા ધર્મ પ્રત્યેની સંભાવના અમારામાં છે આજ દિવસ સુધી કોંગ્રેસે ભાજપને મુસ્લિમ વિરોધીઓ છે ખ્રિશ્ચિયન વિરોધીઓ છે આવી બધી વાતો આજ દિવસ સુધી કરી અને મુસલમાનો અને ખ્રિશ્ચનોને ડરાવ્યા છે સરકારો બની ગઈ એકવીસ જગ્યાએ ગુજરાતમાં છેલ્લા બાવીસ વર્ષથી આપણી સરકાર છે ગુજરાતનો મુસલમાનનો વિકાસ આ ગુજરાતમાં થયો છે મુસલમાનોને કદી તકલીફ પડી નથી આ પણ એક વાસ્તવિકતા છે સેન્ટ્રલમાં ચાર વર્ષ થઈ ગયા આપણી સરકારને થવા આવશે આ મે મહિનામાં ભારતમાં કોઈ મુસલમાનોને ભાજપથી તકલીફ પડી નથી અને સર્વ ધર્મ સંભાવ છે પરંતુ કોંગ્રેસે મત મેળવવા માટે માત્ર અપીઝમેન્ટ કરવું માત્ર ને માત્ર મતની રાજનીતિ કરી વોટ બેંકની રાજનીતિ અમે રાજનીતિ કરવા માંગતા નથી અમારા માટે ગરીબ રહીમ હશે કે ગરીબ રામ હશે એ બધા માટે સરખા ભાવથી બધાનો વિકાસ થાય વિકાસ ના કામ એવા કરીએ કે જ્યાં હિન્દુ મુસલમાન બધા લોકોનો સામૂહિક વિકાસ થાય એ દિશામાં પાર્ટી કામ કરવા માંગે છે અને એટલા માટે અમે રાજનીતિ કરતા નથી કોંગ્રેસે આ દિવસ સુધી વોટ મુસલમાનો રાજનીતિમાં લઈ મતના મશીન તરીકે ઉપયોગ કર્યો છે હવે મુસલમાનો પણ આ વાત જાણતા થઈ ગયા છે એટલે સર્વધર્મ સંભાવ એ અમારી નીતિ છે અને સર્વધર્મ સંભાવમાં અમે એમ કહી છીએ કે અસ્તિત્વનો સ્વીકાર બધા પંથ ધર્મ એના અસ્તિત્વના સ્વીકાર આ ભારતમાં કરવામાં આવે છે અરે અમારે ત્યાં તો હિન્દુમાંય આસ્તિકે છે ને નાસ્તિકે છે હિન્દુમાં પણ પણ છે ને શાકા અર્પણ છે હિન્દુમાં પણ મૂર્તિ પૂજક છે મૂર્તિ વિરોધીઓ છે આ હિન્દુ સમાજ એનો સ્વીકાર કરતો હોય તો બાકીના ધર્મને તો સ્વાભાવિક છે એનો સ્વીકૃતિનો સ્વીકાર કરનારી આ સંસ્કાર સૌને પ્રાપ્ત થયેલા છે અને ત્યારે એટલા માટે જ આ દેશમાં યહૂદી આ દેશમાં પારસી એક માઇક્રો લઘુમતીઓ કહેવાય એ બધા એ બધા અહીંયા સુરક્ષિત છે અને એ દિશામાં આપણે આગળ વધીએ છીએ ત્રીજી વાત છે અમે એમ કહીએ છીએ મૂલ્યનિષ્ઠ રાજનીતિ જોઈ છે અમારે રાજકારણ રાજનેતા એ મૂલ્યનિષ્ઠ હોય ભારતીય જનતા પાર્ટી એ મૂલ્યનિષ્ઠ રાજનીતિ એ અમારી પણ નિષ્ઠા છે રાજકારણમાં આજ દિવસ સુધી કોંગ્રેસે જે શોર્ટકટ કર્યા અને શોર્ટકટ કરીને રાજકારણમાં મૂલ્ય નિષ્ઠાને ધ્વંસ કર્યો છે એને અમે પુનઃસ્થાપિત કરવા માગીએ છીએ અને એટલે અમારો વડાપ્રધાન એમ કે છે કે હું પ્રધાનમંત્રીને પ્રધાન સેવક છું અને એટલે હું મુખ્યમંત્રી તરીકે કહું છું હું સીએમ છું નો મતલબ હું કોમન મેન છું અને એના આધાર ઉપર અમે કામ કરવા માગીએ છીએ સત્તા એ સાધન છે સત્તા સેવાનું સાધન છે અને એટલા માટે જ એને સાધન તરીકે ઉપયોગ છે અમારું લક્ષ્ય આ ભારત માતા સો કરોડની જનતા એની આબાદી એનો વિકાસ એ અમારું લક્ષ્ય છે અને દિશામાં અમે કામ કરવા માગીએ છીએ ત્રીજી આપણી નિષ્ઠા છે મૂલ્યનિષ્ઠ રાજનીતિની વાત કરી લોકતંત્રમાં પૂર્ણ વિશ્વાસ છે અમને લોકશાહી કદી નબળી ન પડે એ દિશામાં કામ કરનારા લોકો છીએ

વિરોધીઓને જેલમાં પૂરવા પ્રેસ ઉપર મીડિયા ઉપર સેન્સરશીપ આ દિવસો લોકો ભૂલ્યા નથી ભારતીય જનતા પાર્ટી લોકશાહી જીવંત રાખવા માટે આ પાર્ટી કટિબદ્ધ છે અને એટલા માટે નરેન્દ્રભાઈ અનેક સુધારા કરવા માંગે છે કોંગ્રેસ ફફડી જાય છે જ્યારે કોઈ પણ નવો સુધારાની વાત કરીએ નરેન્દ્રભાઈ કહે છે ભારતીય જનતા પાર્ટી પણ દિશામાં વિચારે છે કે દરેક ચૂંટણી એકસાથે થાય એ રાજકીય વિચાર નથી પણ દર વર્ષે ચૂંટણીઓ થાય આચાર સંહિતાઓ લાગે દર વર્ષે તંત્રને ખર્ચા કરવા પડે બધા કામો સ્થગિત થાય એને બદલે ચૂંટણીઓ પાંચ વર્ષે નિયમિત થાય એક સાથે થાય આનો વિચાર સમગ્ર દેશમાં આવશ્યક છે જેથી કરીને લોકશાહી ઢીલી ન પડે લોકશાહીમાંથી વિચાર નબળો ન પડે અને લોકતંત્ર મજબૂત ચાલે ચૂંટણીઓ સમયસર થાય લોકો પોતાનું મનપસંદ શાસન પસંદ કરે એ વિચાર માટે આ વિચારની ચર્ચા આજે દેશભરમાં અમે કરી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટી એ લોકતંત્રને વરેલી પાર્ટી છે અને અમે કહીએ છીએ કે સામાજિક સમરસતા એ માટેની પણ અમારી કટિબદ્ધતા છે કોંગ્રેસ એ માત્ર આંબેડકરના નામનો ઉપયોગ કરી અને રાજનીતિ કરી રહી છે કોંગ્રેસ સમાજમાં ભાગલાની રાજનીતિ કરી રહી છે જાતિવાદને ભડકાવવાના પ્રયત્ન કરી રહી છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટી બધા સમાજને સમરસ કરીને સૌનો સાથ સૌનો વિકાસ દલિતોના આદિવાસીઓના ઓબીસીના કોઈના રાઇટ્સ ઓછા ન થઈ જાય એ ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે બધાના અધિકારો જળવાઈ રહે અને એટલા માટે જ આ એટ્રોસિટીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો કેન્દ્રની સરકારે રિવ્યુ પિટિશન એ દિવસે સબમિટ કરી અને દલિતોના અધિકારો આદિવાસીઓના અધિકારો એ જળવાઈ રહે એ અધિકારો એમના બંધારણમાં મળેલા એ જળવાઈ રહે એ માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે કોંગ્રેસ એની રાજનીતિ કરી રહી છે અને ખોટા ઇસ્યુ ઊભા કરી અને એમાંથી રાજકીય કેમ થાય એવા મગરના આંસુ સારીને કોંગ્રેસ આગળ વધી રહી છે આંબેડકરને આજ જ કોંગ્રેસે ભૂતકાળમાં કોઈ મહત્વ આપ્યું નહોતું આંબેડકરજીને આ કોંગ્રેસે ચૂંટણીમાં કદી એને હરાવવાના જ કાયમ પ્રયત્ન કર્યા આ કોંગ્રેસે આંબેડકરનું ચિત્ર પાર્લામેન્ટમાં મૂકવા દીધું નહોતું આજ કોંગ્રેસે માત્ર પોતાના પરિવારના જ નહેરુ પરિવાર એ સિવાય બીજા કોઈ નેતા નહીં એવા પ્રયત્નો કર્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આંબેડકરજીના તમામ મહત્વના કાર્યક્રમો નિર્ણયો સ્થાનો એનું પુનઃ પ્રતિષ્ઠા અને મોટા પાયે આ સ્થાનો વિકસે અને ભારતની સંપૂર્ણ જનતાના નેતા આંબેડકર હતા માત્ર એક દલિતના નેતા નહીં સમગ્ર ભારતના નેતા આંબેડકર બધા સમાજના નેતા આંબેડકર એ રીતે ભારતીય જનતા પાર્ટી આ વાત કરી રહી છે ત્યારે હું એમ માનું છું કે આ પંજનિષ્ઠા અને એટલા માટે આપણે કામ કરનારા કાર્યકર્તાઓ છે ભાઈઓ બહેનો આજકાલ કોંગ્રેસ શું કરે છે नर्मदा આવા જે નર્મદા કોંગ્રેસે થવા દીધી નહીં નેહરુએ ખાતમૂરત કરેલું અને નરેન્દ્રભાઈએ કરવું પડ્યું મેઘા પાટકરે કાયમ ગુજરાત વિરોધી માનસિકતાથી નર્મદા થાય નહીં પૂરી નર્મદામાં અનેક કેસો સુપ્રીમ કોર્ટમાં કર્યા નર્મદાના આંદોલનો કર્યા લંડનમાં જઈને આંદોલન કર્યા ગુજરાતમાં નર્મદા થાય નહીં ગુજરાતનો વિકાસ થાય નહીં લાખો ક્યુસેક પાણી દરિયામાં ભલે વયું જાય પણ નર્મદા ડેમ ની મંજૂરી ન મળે એ મેઘા પાટકરના વખાણ આ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે અને પરેશ ધાનાણી કરે કોંગ્રેસ ની માનસિકતા છતી થઈ ગઈ છે કોંગ્રેસ નર્મદા વિરોધી પેલા પણ રહી છે આજે પણ એની માનસિકતા છતી થઈ છે બે હજાર સત્તર માં રાજીવ સાતવે એક ટ્વીટ કર્યું હતું અને એમાં એમ કીધું હતું આ યોજના વિકાસના નામે મૂળભૂત માનવ અધિકારનું હનન કરે છે નર્મદા અને ગુજરાત વિરોધી માનસિકતા આ પ્રભારી ગુજરાતની જનતાને જવાબ આપે અને મેઘા સપોર્ટ કરવા પરેશ ધાનાણી નીકળ્યા છે કે જે મેઘા પાટકરને કારણે આટલા વર્ષ સુધી ગુજરાતના પૈસા બરબાદ થયા છ હજાર કરોડની યોજના પંચાવન હજાર કરોડે પહોંચી લોકો પાણી માટે તળવળતા રહ્યા કોંગ્રેસ જવાબ આપે કે મેઘા પાટકર માટેનો પ્રેમ એ ગુજરાત વિરોધી માનસિકતા દેખાય આવે છે આ તો ચોર કોટવાળને ને દંડે એમ અમારા જવાબ માંગવા નીકળ્યા છો આ તો ગુજરાતના સદનસીબ છે કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન ભાઈ ના સત્તર દિવસમાં મંજૂરી મળી નર્મદાનું કામ પૂરું થયું અને ગુજરાતના વિકાસના દરવાજા ખુલી ગયા ત્યારે ભાઈઓ બહેનો કોંગ્રેસ એના અસ્તિત્વ માટે લડી રહી છે ભારતીય જનતા પાર્ટી આ દેશના માટે લડી રહી છે આ વાતને ધ્યાનમાં રાખી અને આવનારા દિવસોમાં કાર્યકર્તા સક્રિય થઈને આપણા જે સ્વપ્ન છે આ ભારત માતા હમ ચાર રહે ના રહે ભારતમાં તેરા વૈભવ અમર રહે એ સ્વપ્નને સાકાર કરવા આપણે સૌ કટિબદ્ધ બનીશું સૌને ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો આપના પ્રેરક અને પ્રાસંગિક ઉદ્બોધન માટે ખૂબ ખૂબ આભાર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના કાર્યાલયના ભૂમિપૂજન પ્રસંગે આભાર દર્શન માટે વિનંતી છે મહામંત્રી શ્રી ગોપાલભાઈ શેઠને ભારતીય જનતા પાર્ટી છ એપ્રિલ સ્થાપના દિવસ નવીન કાર્યાલયના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત આપણા લોકલાડીલા મુખ્યમંત્રી માન્ય માન્યશ્રી વિજયભાઈ રૂપાણી આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી આપણા સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા શ્રી શબ્દસરણભાઈ બ્રહ્મભ આપણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી એવા માન્ય શ્રી પ્રદીપસિંહજી જાડેજા સાહેબ અને આ જિલ્લાનું ગૌરવ અને આપણા મંત્રીશ્રી એવા માન્ય શ્રી જયેન્દ્રસિંહજી પરમાર સાહેબ આ જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ પરાક્રમસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કેતુબેન દેસાઈ ભારતીય જનતા પાર્ટી પંચમહાલના પ્રમુખ માન્ય શ્રી અશ્વિનભાઈ અમારા બંને સાથી મહામંત્રી જીગ્નેશભાઈ મેહુલભાઈ આ વિસ્તાર શ્રી સેરા મનેશ્રી જેઠાભાઈ ધારાસભ્યશ્રી ગોધરા માન્યશ્રી સી સિક્કે રાહુલજી સાહેબ ચેરમેન શ્રી સરદારસિંહજી મીનાબેન પંડ્યા ચંદ્રકાંત પંડ્યા બાબા ફતેહસિંહભાઈ વિક્રમસિંહભાઈ ડિંડોર પૂર્વ પ્રમુખ શ્રી વાસુદેવભાઈ જવાહરભાઈ જસવંતસિંહ સોલંકી સાહેબ પૂર્વ સાંસદ એવા માન્ય શ્રી ગોપાલસિંહજી તથા પંચમહાલમાંથી બસો નવ શક્તિ કેન્દ્રોમાંથી પોતાની જાતે વ્યવસ્થા કરી અને આ કાર્યક્રમને શોભાવ્યા એવા તમામ બુથના કાર્યકરોના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ સૌએ